नमस्कार विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे काव्य त्रण पछे सांभळ्यु जे बोलिया एना कविनो परिचय मेळव्यो, आ कविनी समजूती पण आपणे मेळवी हती। हवे आजे आ काव्य विषे प्रश्नोत्तरी करीशुं। सौथी पहेला आपणे एक वाक्यमां जे जवाबो छे ते जोई लईए। प्रश्न एक, पछे सांभळ्यु जे बोलिया काव्यना कविनु नाम लखो। तो पछे सांभळ्यु जे बोलिया काव्यना कविनु नाम प्रेमानंद छे। बीजो प्रश्न, कवि प्रेमानंद ने कया कया बिरुद एटले के मान प्राप्त थया छे। तो कवि प्रेमानंद ने कवि शिरोमणि અને મહાકવિના બિરુદ એટલે કે માન પ્રાપ્ત થયા છે। એના પછી ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર કોણ છે? તો ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર કવિ પ્રેમાનંદ છે। આ આખ્યાનો લખવાની શરૂઆત કવિ ભાલણે કરી હતી, પણ ગુજરાતી ભાષાને उत्तम जे आख्यानो आप्या ते कवि कोण छे? प्रेमानंद। एटले प्रेमानंद ने गुजराती भाषाना उत्तम आख्यानकार कहेवामां आवे छे। માણભટ્ટ તરીકે કયા કવિ પ્રસિદ્ધ છે? તો માણભટ્ટ તરીકે કવિ પ્રેમાનંદ પ્રસિદ્ધ છે। કવિ પ્રેમાનંદ સામાજિક કથાનકો લેતા હતા। કથાનક એટલે વિષય વસ્તુ, આખ્યાનો લખવા માટેની કે કવિતાઓ લખવા માટેની વિષય વસ્તુ। તો કવિ પ્રેમાનંદ પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લેતા હતા। પ્રેમાનંદ કયા શહેરના વતની હતા? તો પ્રેમાનંદ વડોદરા શહેરના વતની હતા। એના પછીનો પ્રશ્ન, પ્રેમાનંદ કઈ સદીમાં થઈ ગયા? પ્રેમાનંદ 17મી સદીમાં થઈ ગયા। એના પછી પછે સાંભળ્યો જે બોલ્યા કડવું કયા આખ્યાનનું છે? તો પછે સાંભળ્યો જે બોલ્યા કડવું સુદામા ચરિત્ર આખ્યાનનું છે। સુદામા અને કૃષ્ણ કોના આશ્રમમાં ભણ્યા હતા? તો સુદામા અને કૃષ્ણ સાંદીપનિ ઋષિના આશ્રમમાં ભણ્યા હતા। એના પછીનો પ્રશ્ન, વહેલા ઉઠીને કૃષ્ણ અને સુદામા શેની ધૂન કરતા હતા? તો વહેલા ઉઠીને કૃષ્ણ અને સુદામા વેદની ધૂન કરતા હતા। એના પછી ગોરાણીએ શ્રી કૃષ્ણ અને સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો ગોરાણીએ શ્રી કૃષ્ણ અને સુદામાને લાકડા લાવવાનું કામ સોંપ્યું હતું। એના પછી સુદામાનું દારિદ્ર્ય દૂર કરવા શ્યામે શું કર્યું? તો સુદામાનું દારિદ્ર્ય દૂર કરવા, દારિદ્ર એટલે ગરીબાઈ, તો સુદામાનું દારિદ્ર્ય દૂર કરવા શ્રી કૃષ્ણે સોમ દ્રષ્ટિ કરી। સોમ દ્રષ્ટિ, સોમ એટલે ચંદ્ર, દ્રષ્ટિ એટલે નજર, એટલે સોમ દ્રષ્ટિ એટલે ચંદ્ર જેવી શીતળ દ્રષ્ટિ, એને અમી દ્રષ્ટિ કહી શકાય, કૃપા દ્રષ્ટિ આપણે કહી શકીએ, બરાબર? તો સોમ દ્રષ્ટિ એટલે ચંદ્ર જેવી શીતળ દ્રષ્ટિ, સોમ એટલે ચંદ્ર। એના પછી આ કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? તો આ કાવ્ય કૃષ્ણ અને સુદામાના સંવાદ રૂપે આગળ વધે છે। એના પછીનો પ્રશ્ન, આ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો। આ કાવ્યનો સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ છે। એના પછી પ્રેમાનંદના કોઈ પણ બે આખ્યાનોના નામ જણાવો।
પ્રેમાનંદના કોઈ પણ બે આખ્યાનોમાં સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, અભિમન્યુ આખ્યાન આ બધા આખ્યાનો આવે છે. એમાંથી કોઈ પણ આપણે બે લખી શકીએ. શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? તો શ્રી કૃષ્ણની નમ્રતા તમો પાસ તમો વિદ્યા શીખતા આ વાક્યમાં દેખાય છે. સાંદિપદી ઋષિને વિદ્યાર્થીઓ માટે સ્નેહ હતો એવી પ્રતિતિ કયા વાક્યમાં થાય છે? સાંદિપદી ઋષિને વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ હતો એવી પ્રતિતિ કયા કયા વાક્યોમાં થાય છે? તો એમાં પછી ગુરુજી શોધવા નીકળ્યા, કયું સ્ત્રીને તે કેર કીધો, આપણ હૃદયા સાથે ચોપિયા, આ બધા વાક્યો આ પંક્તિઓમાં સાંદિપદી ઋષિને વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ હતો એવી પ્રતિતિ થાય છે. એના પછી સાંદિપદી ઋષિએ તેમના પત્નીને શું કીધું? તો સાંદિપદી ઋષિએ તેમના પત્નીને કીધું કે તે તો કેર કર્યું, તે કેર કર્યું, આવું કીધું. પછી સામણીઓથી બોલ્યા, કડવામાં શું જોવા મળે છે? તો પછી સામણીઓથી બોલ્યા, કડવામાં કૃષ્ણ અને સુદામાની અતુલ મધુર મૈત્રી જોવા મળે છે. કૃષ્ણ કઈ નગરીના રાજા હતા? કૃષ્ણ કઈ નગરીના રાજા હતા? તો કૃષ્ણ દ્વારકા નગરીના રાજા હતા. પછી સામણીઓથી બોલ્યા, કડવું શેનું દ્રષ્ટાંત ગણાય છે? તો પછી સામણીઓથી બોલ્યા, કડવું અતુટ મધુર મિત્રતાનું દ્રષ્ટાંત ગણાય છે. કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ કઈ શૈલીમાં રજૂ થયો છે? તો કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો છે. આ કાવ્યમાં રણછોડ શબ્દ કોના માટે વપરાયો છે? તો આ કાવ્યમાં રણછોડ શબ્દ શ્રી કૃષ્ણ ભગવાન માટે વપરાયો છે. મિત્રો, અહીંયા આપણે કેટલાક જે એક વાક્યના પ્રશ્નો છે એ પ્રશ્નો અને તેના જવાબોની ચર્ચા કરી. હવે આપણે ટૂંકા પ્રશ્નો જોઈ લઈએ કે જે આપણા સ્વાધ્યાયમાં આવે છે. સાંદિપદી ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. તો સાંદિપદી ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરવાની છે. તો આમાં એમ લખી શકાય કે સાંદિપદી ઋષિ ગામડેથી પાછા આશ્રમમાં આવે છે ત્યારે એમને જાણ થાય છે કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા માટે મોકલ્યા છે. આ સમયે મુશળધાર વરસાદ વરસતો હોય છે એટલે સાંદિપદી ઋષિને આ બંને શિષ્યોની ચિંતા થાય છે. સૌથી પહેલા તો એ ઘોરાણીને ધક્કો આપે છે, ઘોરાણી પર ગુસ્સે થાય છે અને પછી સહેજ પણ વિલંબ કર્યા વગર કે કૃષ્ણ અને સુદામાને શોધવા માટે જંગલમાં ગયા હતા. તેઓ જંગલમાં જાય છે અને કૃષ્ણ સુદામા ઠંડીથી ધ્રુજતા હોય છે તો એ બંનેને આલિંગન આપે છે, બંનેને ભેટે છે અને એમને પાછા આશ્રમમાં લઈને આવે છે. આ પ્રમાણે કૃષ્ણ અને સુદામાની સુદામા જે જંગલમાં લાકડા જ લેવા જાય છે ત્યારે સાંદિપદી ઋષિ પાછા આવે છે અને ચિંતા થાય છે. એ ચિંતાને આપણે આ પ્રમાણે વર્ણવી શકીએ. એના પછી શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલા ઝાડનું થડ ફાડે, કોણ એમાંથી પહેલા લાકડા કાપે અને કોણ સૌથી પહેલા એના ત્રણ ભારા તૈયાર કરે, આવી સ્પર્ધા કૃષ્ણ અને સુદામા વચ્ચે થતી હતી. એના પછી મુદ્દાસર જવાબ જોઈએ 8-10 લીટીમાં. તો શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં વર્ણવો. કૃષ્ણ અને સુદામાનું
विद्यार्थी जीवन। तो कृष्ण और सुदामा शांतिपति ऋषि आश्रम में बे महीना साथे रहीने भण्या हता। आ बन्ने वच्चे नानपणथी ज स्नेह हतो, नानपणथी ज प्रेम हतो। तेओ साथे भिक्षा मांगवा जता, साथे जमता, घासनी पथारी में साथे सूता अने एकबीजा साथे सुख दुखनी वातो करता। पहली सवारे उठी अने वेदनी धुन करता। एक बार शांतिपति ऋषि बाजूना गाम में गया हुए त्यारे गोराणी एमने लाकड़ा लेवा माटे जंगल में मोकले छे। आ बने कुहाड़ा कवे मूकी जंगल में लाकड़ा लेवा माटे जाए छे। त्यां जई तेओ एक झाड़ मोटू थड फाड़े छे, एना एनामांथी लाकड़ा कापे छे अने त्रण भारा तैयार करे छे। एवामां मुसळधार वरसाद आवे छे अने नदीओमां पुष्कळ पूर आवे छे। वातावरणमां ठंडक थई जाय छे, आना कारणे आ लोकोना शरीर ठंडीथी ध्रुजवा लागे छे। आटली बधी વિકટ પરિસ્થિતિમાં પણ બંને એકબીજાનો સાથ છોડતા નથી, બંને સાથે જ રહેતા હોય છે। તો આ કાવ્યમાં આ પ્રમાણે કૃષ્ણ અને સુદામાની જે મૈત્રી છે એ મૈત્રી વર્ણવી શકાય। અંતમાં એ કૃષ્ણ ભગવાન સુદામાને કહેતા હોય છે કે તમો પાસ એટલે કે તારી પાસે અમે વિદ્યા શીખતા હતા। ત્યારે કૃષ્ણ ભગવાનને સુદામા કહે છે કે સ્વામી તમે આવું કહી અને મારું માન વધારો છો। આ પ્રમાણે કૃષ્ણ અને સુદામાની મૈત્રીમાં આપણે એનો જે જવાબ છે એ જવાબ લખી શકીએ। મિત્રો, અહીંયા આપણે ટૂંકા અને 8-10 મિનિટના પ્રશ્નની પણ ચર્ચા કરી। હવે આપણે થોડું તેના જે વ્યાકરણને લગતા પ્રશ્નો છે એની પણ ચર્ચા કરી લઈએ। એમાં સૌથી પહેલા જોડણી આપણે જોઈએ। જોડણી તો અહીંયા લખેલું છે શાંતિપની, તો એની સાચી જોડણી આ પ્રમાણે લખાશે શાંતિપની, એની સાચી જોડણી છે। બીજું છે મુસલાધાર, એટલે કે મુસળધાર, મુસળધાર। મિત્રો, આપણે પુસ્તકમાં પણ અહીંયા સસલાનો સો લખાયેલો છે, ત્યાં પણ થોડી ભૂલ થયેલી છે, પણ એનો સાચો શબ્દ આપણે આ પ્રમાણે લખવાનો છે સોમ દ્રષ્ટિ। સોમ દ્રષ્ટિ આ પ્રમાણે લખાશે સોમ દ્રષ્ટિ, આ એનો સાચી જોડણી છે। કાષ્ટ, કાષ્ટ અહીંયા ટ લખેલું છે, કાષ્ટ કાષ્ટ નહીં, પછી થાય કાષ્ઠ, કાષ્ઠ કાષ્ઠ એટલે લાકડું, સોમ દ્રષ્ટિ એટલે ચંદ્ર જેવી શીતળ દ્રષ્ટિ। આ પ્રમાણે એના એની જે સાચી જોડણી છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે। એના પછી આવે છે સમાનાર્થી શબ્દો, સમાનાર્થીમાં નેહ છે, પેલો શબ્દ કયો છે નેહ, નેહ એટલે શું થાય સ્નેહ પણ થાય, હેત પણ થાય, બરાબર। ભિક્ષા, ભિક્ષા એટલે ભીખ, ભિક્ષાનો શું થાય ભીખ। પછી ભ્રાત છે, ભ્રાત, ભ્રાત એટલે ભાઈ। એના પછી કાષ્ઠ છે, કાષ્ઠ, કાષ્ઠ એટલે લાકડું, કાષ્ઠને શું કહેવાય લાકડું। પછી લાજ, લાજ એટલે શરમ, લાજ એટલે શું થાય શરમ। દારિદ્ર, તો દારિદ્ર એટલે ગરીબાઈ,
પછી દાસ છે દાસ એટલે સેવક સેવક દાસ એટલે શું થાય સેવક સોમ સોમ એટલે ચંદ્ર એટલે શું કહેવાય ચંદ્ર આ પ્રમાણે નેહ એટલે સ્નેહ દીક્ષા એટલે ભીખ ભ્રાત એટલે ભાઈ કાષ્ઠ એટલે લાકડું લાજ એટલે શરમ દારિદ્ર એટલે ગરીબાઈ દાસ એટલે સેવક અને સોમ એટલે ચંદ્ર આ પ્રમાણે એના સમાનાર્થી શબ્દો આપણે આપી શકીએ એના પછી એના રૂઢિપ્રયોગ છે હૃદય સાથે ચાંપવું હૃદય સાથે ચાંપવું એટલે પ્રેમથી ભેટવું કૃષ્ણ અને સુદામાની અતૂટ મૈત્રી સાચી મૈત્રી કોને કહેવાય
એની વાત કરી. મિત્રો, ઘણા મિત્રતા માટે કૃષ્ણ અને સુદામાનું દ્રષ્ટાંત પણ આપતા હોય છે કે મિત્રતા હોય તો કૃષ્ણ અને સુદામા જેવી. તો મિત્રો, આપણે પણ આપણા જીવનમાં મિત્રતા કરીએ તો મિત્રતાને નિભાવતા શીખીશું, એને નિભાવવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, હવે આપણે અહીંયા આ કાવ્યને પૂર્ણ કરીએ છીએ.